એકવાર ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં હતા અને ભગવાન રામે લક્ષ્મણને એટલું કીધું કે હે લખન, આ જગતની ચાર દિશા છે, અહીંયા ચાર વેદ છે, તો તારે આ એક દિશામાં નહીં જવાનું, બાકી ત્રણે ત્રણ દિશામાં તને જવાની છૂટ છે. એટલે લગભગ હજુ આપણે ગામડા ગામમાં એ દિશાના લગભગ મકાન પણ કોઈ બનાવતું નથી. આ તમારા ગામમાં ઉગમણી કેમ કરી મને ખબર નથી, પાછી હું આ માંગણી કરું એમ ન માનતા. હા એમ મારે ખોટ ખોટવા માંગલી થાય ને બાપુ, પછી બે જણા કે ના ના એમ કરી દઈશ, વળી બે જણા કે ના ના બાપુ થોડા ખોટું બોલે આવી આંગળી થઈ જાય સાહેબ આમ લાઈન લાઈન સરદાર, તમારે નહીં માની લેવાનું બરાબર ને, હું તો મને મનાવવા બેઠો છું, તમારે માની લેવાનું એમ નહીં. એટલે તારે બધી દિશા પર જવાનું પણ આ દિશામાં નહીં જવાનું. એટલે તમે જોજો લોકોને તમે એમ કહો ને કે તારે આમ નહીં કરવાનું, એટલે એ જ્યાં સુધી ન કરે ને ત્યાં સુધી હોંખ જ ન થાય. આ મૂળ ઝઘડાનું મૂળ જ આ, હા એનો પતિ અને ઘરવાળી એમ કેમ જાય કે તારે બધે બેવા જવાનું પણ ઉલા પણ નહીં જવાનું, ઉલો બહાર કામ થાય ત્યાં જ બેઠી બેઠ. એટલે આમ કઈ વાંધો નથી, પણ મુદ્દો એવો છે ને કે તમે ના પાડો ને અહીંયા લોકોને, હમણાં તમે એમ કહેજો ને ખાલી અહીંથી મફાભાઈના ઘીરે કોક જાય અને પછી એમ જાતા પહોંચી ગયા બરાબર, અને અહીંયા પહોંચી ગયા પછી મફાભાઈ એમ પૂછે કે બાપુ કઈ બાજુ છે, એટલે આપણે એમ કહેવું ને કે આમ ગામમાંથી આવ્યા, કેવું કહેવાય અહીંયા મંદિર ને કેવું કહેવાય, સોરે છે આમ આવ્યા, એટલે અમારે સોર ન કઈ બાજુ મંદિર હતી, પણ એમ કે સોરે થી આવ્યા તો મફાભાઈ એમ કે આમ સોરા પરથી આમ આમ ઓલું આમ વળ્યા પછી સદગુરુ પાન સેન્ટર આવ્યું હતું, અહીંયા એક અમારે કૂતરો ડાઘો છે તમને કહીડ્યો નહીં, તો એમ નાત પડી ન કર્યો, એટલે એમ કે ન કહીડ્યો, પછી વળતા આવું હોય તો જાતા તો ન કર્યો, કૂતરો અમારા મનમાં નતો, પણ આને જઈને એના ઘરે નાખી દીધો, એનું શું કરવાનું, પછી વળતા કેવું જ પડે ઘાલીને મૂકી દાને, હે એટલે આ દુનિયામાં એવું છે, સમજી કઈ છે છે નહીં પણ નાખી દે, એટલે આ બધી વસ્તુ આપણે નાખી દેવામાં આવે છે. ઘણા એમ કે અહીંયા ભૂત થાય, પુલિત થાય, ડેન થાય, ડાકણ થાય, આવું આપણને બધા કહે, પણ અહીંયા એક જ રાત રોકાઈ આવો તો જ ખબર પડે, પણ પહેલા નાખી દીધો એટલે આપણે જઈ તો એકી નહીં, થાતું દેશે આવું કઈ હશે, આવું કઈ છે નહીં, પણ ના પાડે એટલે લોકોને વધુ એવું કે એ પહેલા ઈવડે એ કરે ત્યાં સુધી મજા ન આવે. એટલે લક્ષ્મણજી ને એમ કહ્યું કે મને આ બાજુ શું કામ ના પાડી, તો એક દિવસ લક્ષ્મણજી એ બાજુ ગયા, જોયું ને તો થોડુંક અંદર ગયા ને તો ફળ ના ફળ ફૂલ એટલે ઢગલે ઢગલા, લક્ષ્મણજી નો મગજ કે મોટા ભાઈ ને કઈ શરમ નથી થતી, મને બબે ગૌ દૂર દૂર ફળ લેવા મોકલે છે, અહીંયા નજીકમાં આટલા ફળ છે તો અહીંના ખાય તો શું વાંધો છે, એટલે અમુકના ફળ ન ખવાય એમ ભગવાન ના પડે છે, ખવાતું અહીંયા ખવાય, તો કે પણ ભગવાને ના પાડી છે તો કઈક હશે તો ખરું, લાય થોડોક અંદર જવું, અંદર ગયા તો બે આંખલા બાકતા, લક્ષ્મણજી બે આંખલા ઉભા રાખે કે ઉભા રહ્યો, આટલું બધું અહીંયા નિરણ છે કે તમે બે ધરાઈને ખાવ તો ખૂટી આવું નથી, શું લેવા બાજુ, એટલે બોલે આંકડા કઈ અમારું કામ છે તું તારું કામ કર. ઇતિહાસ આગળ ગયા, એક વ્યક્તિ બેઠો બેઠો પોતાના પગમાંથી માઉસ કાઢી કાઢીને ખાતો, પોતાના પોતાના પગમાંથી માઉસ કાઢીને, એટલે લક્ષ્મણજી એને સલાહ આપી કે તને એટલી બધી શું આળસ છે, ઉભો થઈને બે ફળ લઈને ખાઈ લે તો શું વાંધો છે, એ કે મારું કામ હું કરું છું, મેં તને બોલાયો તો, એટલે અમુકને કહેવાય જ નહીં, બાપા હકીકત નો કહેવા, આમ તો બજારમાં જાઓ છોકરું તેડીને બેઠા ને આપણે પૂછીને તમારું છે, ના ના તારું હોય એટલે લેતો જ હાલે, આપણે ખાલી એમ પૂછ્યું તમારું છે કે ના તારું હોય એટલે લેતો જ, એટલે અમુક અમુકને કઈ ન કહેવાય, બે આવા જેવા એમને. ઈથી આગળ ગયા તો ત્રણ કુવા હતા, વટલો કુવો સલકાય બે ભરાઈ જાય અને બે કુવા સલકાય ને વટલો ન ભરાય. ઈથી આગળ ગયા
તો એક સરસ ગોળો આવ્યો. લક્ષ્મણજીને એમ થયું કે આ કોઈ તો નહીં, મને લાય, હું પાણી પી લઉં. ગોળાને ખોલી અને પાણી પીવા જાય છે તો ગોળામાંથી વરાળ નીકળી અને વરાળ લક્ષ્મણજીના શરીરમાં પ્રવેશ કરી દઈ સાહેબ. અને લક્ષ્મણજી હાથમાં ફળફૂલ ભગવાન રામ બેઠા છે, ફળનો ઘા કરે છે. એ કે તમારે જે કરવું એ કરો, બાકી હું અયોધ્યા જઉં છું, તમારા માન્યમાં વાત ન આવે. ભગવાન રામને ખબર પડી એટલે ભગવાન રામ આમ આગળ જઈ અને લખનને આમ બધ ભરી જાય. કારણ કે ભયનો અર્થ શું થાય? તમે બોલો છો કે મારો ભય છે, મારો ભય છે, એમ તમે માણા વચ્ચે બોલો છો. બે ત્રણ ભાઈ હોય, એક માના બે ત્રણ છોકરા હોય ને, એટલે માણા વચ્ચે એમ કે મારો ભય છે, મારો ભય છે. ભય એને કહેવાય સાહેબ કે ભયનો અર્થ થાય બીક. તમને બીક લાગે છે એની તો ભય છે, નહીતર નહીતર ભય લો. તમે જયારે હામા થઈ જાય મોટા ભાઈ ને તો ભય લો, બીક ન લાગતી હોય તો. આમ ભગવાને બધ ભરી એટલે લક્ષ્મણજીના શરીરમાંથી વરાળ નીકળી ગઈ સાહેબ. અને પછી લક્ષ્મણને જે વાત સમજાણી એટલે ભગવાન રામના પગ ગાલીને, પ્રભુ મને માફ કરી દો, પ્રભુ મેં તમને ન કહેવાનું કહી દીધું, પ્રભુ મને ક્ષમા. ભગવાન રામ કહે લક્ષ્મણ, હે લખન, હા પ્રભુ ક્ષમા તો તને આપી, પણ આજ તારી હારે કઈ અનઘટ બન્યું તું? પ્રભુ હા, શું તમે જ્યાં બધું ના પાડીને આજે એ દિશામાં હું ગયો હતો, શું જોયું? પ્રભુ એ દિશામાં હું ગયો તો બે આંખલા બાજતા, બે આંખલાને મેં એમ કીધું કે અહીંયા એટલી બધી નિરણ છે કે તમે બે પ્રેમથી જમી લો તોય ખૂટે એવું નથી, શા માટે બાજો છો? તો એ આંખલાએ તને શું કીધું? એ કે એમ કીધું, અમે અમારું કરી લઈશું, તું તારું કર. હે લખન, કઈ સમજાણું પ્રભુ, સમજાણું નહીં લખન. આ જગતમાં જેથી હું તું નહીં હોય, આ અયોધ્યા જેથી હું તું છોડશું ને, તેથી આ જગતમાં એવું થશે. પ્રભુ કેવું થશે? એક બાપ ના બે દીકરા હશે અને એક બાપ બે દીકરા હાટું એટલી મિલકત મુકતો ગયો હશે, પણ એ બાપ ગુજરી ગયા પછી આંખલા ઘોડે બાદ છે પણ હરખું ખાઈ નહીં. આવો સમય આવશે, આજે સમય છે કે નથી? આપણે આંખલા ઘોડે સાહેબ બાજી છે, આપણા મા બાપે તન મન પોતાનું જીવન બરબાદ કરી અને આપણી હાથમાં કેટલું ભેગું કરવાની મહેનત કરી, પણ છતાં આપણે ખાઈ શકતા નથી સાહેબ, બે આંખલા ઘોડે બાજી છે. પ્રભુ ઇતિ આગળ ગયો તો એક માણસ બેઠો બેઠો પોતાના પગમાંથી માઉસ કાઢીને ખાતો. પ્રભુ આનું કારણ લખન, આ જગતમાં એવા દિવસો આવશે કે એક બાપ દીકરીને પૈસા લઈને પરણાવશે અને એ જ પૈસાનું પછી રસોડું કરશે અને પોતાનો બાપ ખાશે. દીકરી બાપની છે, લોહી પણ બાપનું છે, પોતાનો બાપ પોતાના લોહીને વેચશે. સાહેબ આ વ્યાસપીઠ છે, મારો વિરોધ નથી, તમને ભગવાને ચાર પાંચ દીકરીઓ આપી હોય તો પૈસા લેવા પડે એની ના નથી, બાપ ગરીબ હોય તો પૈસા લેવા પડે એની ના નથી સાહેબ, પણ ભગવાને એક જ દીકરી આપી હોય કે બે જ દીકરી આપી હોય અને છતાં જો આપણે એના પૈસા લેતા હોય સાહેબ તો આપણને જણનારી આપણી માં લાગે સાહેબ, કારણ કે આપણું લોહી છે. પ્રભુ એ બરાબર છે. ઇતિ આગળ ગયો તો ત્રણ કુવા હતા, વચલો કુવો સલકાય, બે ભરાય અને બે સલકાય, પ્રભુ એક વચ્ચેનો કુવો ન ભરાય. એનું કારણ કહે લખન, આ જગતમાં એવા દિવસો આવશે કે એક બાપ ને બે દીકરા હશે, એક બાપ બે દીકરાનું પૂરું કરશે, પણ એ બે દીકરા થઈને એક બાપનું પૂરું નહીં કરી શકે. એક બાપ બધાયનું પૂરું કરી શકે, બે દીકરા એક બાપનું પૂરું નહીં કરી શકે. પ્રભુ એ બરાબર. ઇતિ આગળ ગયો, એક ગોળો હતો અને એની અંદરથી વરાળ નીકળી. એનું કારણ લખન, એનું કારણ એટલું જ, એક દિવસ આ જગતમાં એવું થશે કે પોતાની ભાભી લૂંટાતી હશે, દુખી હશે, સમાજોથી થાકી ગઈ હશે ને, તોય પોતાનો દેર દીકરો નહીં બને. જેમ તું ભાગ્યો ને એમ ભાગી નીકળી જાય છે, હંતી જશે, પણ એનો દીકરો થઈને એની પાસે નહીં જાય.
આવો સમય આવશે. એટલે મેં તમને સવારની કથામાં એમ કીધું હતું કે આ ગ્રંથો કદાચ આ જગતના મહાપુરુષો સાહેબ મુક્તા નો ગયા હો. આ જે મૂડી છે ને સાહેબ આપણી હિન્દુસ્તાનની, એ કંઈક અલગ છે, આની કોઈ કિંમત જ નથી થાય. આવું આવું આ જગતમાં થશે. આ છે મર્યાદા. ભગવાન રામ આ જગતને મર્યાદા શીખવાડી છે.